ઓલ ગુજરાત ફિલ્ડ શોપ એસોસિએશનમાં હું મહામંત્રી તરીકેનો હોદ્દો ધરાવું છું. મારું નામ હિતુભા જાડેજા છે. વાત કરીએ, આજે કંઈક સમગ્ર રાજ્યમાં રાજસ્થાનની દુકાન સંચાલકો છે, તેમણે હડતાલ કરી છે. કયા કારણોસર હડતાલ કરો? અમારી લગભગ 3 વર્ષ જૂની માંગ છે કે મિનિમમ 20,000 રૂપિયા કમિશન મેળવી શકીએ અમે. આના માટે સરકારશ્રીને અમે વારંવાર રજૂઆતો કરી છે, મિટિંગ કરી છે, અને 2-3 તો અમે આંદોલન પણ કરી ચૂક્યા છીએ. પરંતુ સરકારશ્રીએ અમને 20,000 રૂપિયા કમિશન મેળવવા માટે સંમતિ તો આપેલી છે, પરંતુ વારંવાર એવી વિસંગતતા ભરેલી શરતો મૂકે છે જેના કારણે વેપારી ભાઈઓ મિનિમમ કમિશન મેળવી શકતા નથી. એટલે અત્યારે જે હાલમાં 97% વિતરણની જે શરત છે, આ અન્યાયકારી શરતને સરકાર દૂર કરે અને અમારો વેપારી ભાઈ 20,000 મિનિમમ કમિશન મેળવી શકે એના માટેની અમારી આ લડત છે. ગુજરાત રાજ્યની વાત કરીએ તો 70,000 પ્લસ દુકાન છે, અને આપણા રાજકોટ જિલ્લામાં 700 પ્લસ અને રાજકોટ શહેરમાં 175 જેવી દુકાનદાર છે કે જે હડતાલ સાથે જોડાશે અને અમારા જે ભક્ષણક્ષમ વળતરની માગણી છે એના સહયોગમાં ટેકો આપશે અને આજથી દુકાન નહીં ખોલે, જથ્થો નહીં ભરે અને વિતરણ નહીં કરે. અમારી હડતાલ અચોક્કસ મુદતની છે. જ્યાં સુધી અમારી આ મુખ્ય માંગણી છે, અમે બીજી અમારી પડતર માંગણીઓને હડતાલમાં નથી લીધી. માત્ર ને માત્ર અત્યારે ભક્ષણક્ષમ કમિશન માટેની જે માંગણી છે એ માંગણી અમારી સંતોષાય ત્યાં સુધી અમે હડતાલ ચાલુ રાખવાના છીએ. સરકારની નીતિ એવી છે, જાહેર વિતરણ વ્યવસ્થાની જે આખી ચેનલ છે એમાં મુખ્ય અને અંતિમ કડી એ સસ્તા અનાજની દુકાન છે. સસ્તા અનાજનો દુકાનદાર ગરીબો સુધી અનાજ પહોંચાડવામાં એક મહત્વનો રોલ ભજવે છે. જ્યારે સરકાર આખા વિશ્વમાં જે શ્રેષ્ઠ કહેવાય અને જે વિસ્તાર મોટી જે જાહેર વિતરણની વ્યવસ્થા કહેવાય, આ વ્યવસ્થાને ચલાવવામાં જે સસ્તા અનાજનો દુકાનદાર છે આ મહત્વની કડી છે, એને પોષણક્ષમ નહીં બનાવે ત્યાં સુધી આ એમની વિતરણની જે વ્યવસ્થા છે તે સફળ નહીં થાય. માટે વેપારી ભાઈઓને દુકાન ચલાવવા માટે, ઘર ચલાવવા માટે જે નાણાંની જરૂર પડે, જે મિનિમમ રકમની જરૂર પડે એ સરકારે આપવી જોઈએ.